वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधा भक्तों ने जय श्री स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी विरचित भक्ति निधि ग्रंथनी आ कथा आपणे श्रवण करीए छीए। भक्तिनो एटलो मोटो महिमा छे। पूज्यपाद गुरुजीना ए वचन मने याद आवे, भगवान मुक्ति आपे छे पण भक्ति नथी आपता। मुक्ति करता पण भक्ति अति महान छे। केवी रीते? मुक्ति आप्या पछी भगवान स्वतंत्र रही सके छे। ज्यारे भक्ति आप्या पछी भगवान ने पण भक्त ने वश थवू पड़े छे। એટલે કે મુક્તિ કરતા પણ ભક્તિ મહાન છે। હરિના જન તો મુક્તિનો માગે, માગે જન્મો જન્મ અવતાર રે। નિત સેવા નિત કીર્તન દર્શન નરસિંહ મહેતાનું પદ આપણે જાણીએ છીએ। ભગવાનના ભક્ત મુક્તિની ઈચ્છા નથી રાખતા, ભગવાન પાસે રોજ માગે, હે પ્રભુ તમારી મૂર્તિ વિના એ મારા નાથ રે, બીજું મને આપસો માં, એ હું તો એ જ માગું છું એ જોડે હાથ રે, બીજું મને આપસો માં। ભગવાનનો ભક્ત ભગવાન પાસે મુક્તિ નથી માગતો। ન મોક્ષસ્યા કાંક્ષા ભવ વિભવ વાંછા પિચ ન મે, હે પ્રભુ મારે મુક્તિ કે મોક્ષ નથી મેળવવો, કેવળ ને કેવળ પ્રભુ તમારા ચરણારવિંદનો પરમ પવિત્ર પ્રેમ પ્રાપ્ત કરવો છે। અદ્ભુત સ્વામીએ વાત લખી, ગઈકાલનું કડવું, ભક્તિ શું છે એ જાણવું પણ અઘરું છે। વોટ ઇઝ ભક્તિ, વાય ભક્તિ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, એન્ડ હાઉ વન શુડ ડુ ભક્તિ। ભક્તિ ભક્તિ સહુ કહે પણ ભક્તિનો ન જાણે ભેદ, ભક્તિ પ્રગટ બ્રહ્મની એમ વદે ચારે વેદ। સ્વામીએ આ ગ્રંથની શરૂઆતમાં ભક્તિ એટલે શું, ભગવાનમાં કરેલો
महात्म्य ज्ञाने सहित अत्यंत प्रेम, भगवान स्वामीनारायणनी आपेली आ व्याख्या छे। धीस इज द डेफिनेशन गीवन बाय भगवान स्वामीनारायण। सर्वोपरि महाराज द्वारा सर्वोपरि व्याख्या छे। जगत में प्रेम थाय छे। डोंगरेजी महाराज एम बहु सरस वात करता, जगतनी वस्तु में थयेलो प्रेम एनु नाम छे आसक्ति। कोई ने गाड़ी में, कोई ने बंगला में, कोई ने कूतरा में, जगतनी वस्तुओं में थयेलो हेत प्रेम एनु नाम आसक्ति। जगतनी व्यक्तिओं में थयेलो प्रेम एनु नाम वासना। स्त्री में, पुत्र में, पिता में, पति में, पत्नी में, वस्तु में थयेलू हेत एटले आसक्ति, व्यक्ति में थयेलू हेत एटले वासना, अने विश्वेश्वर विभु एटले भगवान में थयेलू हेत एनुज नाम भक्ति। चावी एक ज छे, जमणी बाजू फेरवशो તાળું બંધ થશે, ડાબી બાજુ ફેરવશો તાળું ખુલી જશે। પ્રેમ એક જ તત્વ છે, જગતમાં કરશો બંધન વધી જશે, ભગવાનમાં કરશો બંધન ઓછા થઈ જશે। આ પ્રેમની જેટલી ચર્ચા કરીએ ને એટલી ઓછી પડે। આપણા શાસ્ત્રો ભર્યા પડ્યા છે, रति बिन राज, रति बिन पाट, रति बिन छत्र नहीं एक टीको, रति बिन साधु, रति बिन संत, रति बिन जोग न होय जतीको, रति बिन मात, रति बिन तात, केवो अद्भुत लख्यो। कवि गंग कहे सुनो शाह अकबर, न रहे रति बिन एक रतीको। રતિ બિન રાજ, રાજ્ય પદવી મળવી હોય, રાજા બનવું હોય તો પણ પ્રેમ નામનું તત્વ, પ્રજાનો પ્રેમ જેને નથી મળી શકતો ને દાદા, એ ક્યારેય રાજા નથી બની શકતો। રતિ બિન રાજ, રતિ બિન પાઠ, આ તમે ઉચ્ચ સંતોને બેસારો છો ને પ્રેમથી સાંભળો છો, વચ્ચે કયું તત્વ છે દાદા? પ્રેમ છે। અમે ન્યૂજર્સીમાં બેઠા છીએ, તમે કેટલે દૂર બેઠા છો, પ્રેમથી સંતોને સાંભળો છો, આ પીવડા પ્રભુના કેટલા પ્યારથી તમે દર્શન કરો છો, વચ્ચે કયું તત્વ છે? પ્રેમ। રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન છત્ર નહીં એક ટીકો, રતિ બિન સાધુ, અમે આ ભગવા કપડાં પહેરી મંદિરમાં બેસી ગયા એની પાછળ પણ જો મૂળ તત્વ હોય તો કયું? પ્રેમ। ભગવાનમાં પ્રેમ થયો, મોટા પુરુષ ગુરુદેવ જેવા એકાંતિક સત્પુરુષમાં પ્રેમ હેત થયો, જગતનું હેત ગૌણ થઈ ગયું, તૂટી ગયું। રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગ ન હોય જતીકો, રતિ બિન માત, પિતા કે માતા એ બનવું, એની પાછળ પણ પ્રેમ નામનું તત્વ છે। કવિ ગંગ કહે સુનો શાહ અકબર, ન રહે રતિ બિન એક રતિકો। આ રતિ એટલે પ્રેમ નામનું તત્વ નથી તો માણસ એક રતિનો, એક કોડીનો છે, કોઈ કિંમત જ નથી। સ્નેહ વિના લુખું લાગે, કથતા તે કોરું જ્ઞાન, હેત વિનાનું હૃદય એવું જેવી વર વિનાની જાન। નિષ્કુળાંદ સ્વામીના આપેલા બધા દ્રષ્ટાંત છે। ભક્તિ એટલે શું? નંબર વન, નંબર ટુ, ભક્તિ શા માટે મહત્વની છે? સ્વામીએ આગળ વાત કરી, બીજા બધા સાધન છે ને કેવા છે, કોઈ માટીના વાસણ જેવા, કોઈ ત્રાંબાના વાસણ જેવા, કોઈ પિત્તળના વાસણ જેવા, પણ ભક્તિ કેવી છે? સોનાના વાસણ જેવી। એ વાસણ તૂટી જાય, એમાં મોટા ગોબા પડી જાય, એમાં કાણા પડી જાય, છતાં પણ એની કિંમત ઓછી નથી થતી। બીજા બધા સાધન કેવા છે? કરો જાજા, એનું ફળ મળે થોડું। ભક્તિ કેવી છે? કરો થોડી, એનું ફળ મળે જાજું।
બીજા બધા સાધન કેવા છે? ભયવાળા છે. ધર્મ પાળો, એમાંથી જે ફળ મળે છે સ્વર્ગાદિક લોક, એ બધા લોક કેવા છે? પુણ્યનું ફળ પૂરું થાય એટલે પાછું પતન થાય, ભયવાળા છે. વિનાશી ફળને આપનારા છે. ભક્તિ કેવી છે? નિર્ભય છે અને અવિનાશી ફળને આપનારી છે. નંબર વન, ભક્તિ એટલે શું એ પણ સ્વામીએ સમજાવ્યું. નંબર ટુ, વાય ભક્તિ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. ભક્તિ ઉપર એટલું બધું સાહિત્ય. મેં વચ્ચે તમને વાત કરી હતી, રોનાલ્ડ નિક્સન, એક વિદેશી માણસ, કૃષ્ણ પ્રેમથી રંગાઈ, પોતાનું નામ જ કૃષ્ણ પ્રેમ એણે રાખ્યું, સંત બને, વ્રજ અને વૃંદાવનની રેતીમાં આળોટે. ગોરિયા બ્રિટિશરો આને ગાંડો કહે. હમણાંની આ ઘટના, એ કૃષ્ણ પ્રેમનું લખેલું પુસ્તક કૃષ્ણ પ્રેમ એકવાર તમે વાંચો, એકવાર તમે વાંચો. ભગવાનનો પ્રેમ એ સાગર જેવું તત્વ છે, સાગર જેવું, એનો અંત જ નથી. હમણાંની કંઈ કેવી કથાઓ આપણા સત્સંગમાં તમે જુઓ, જીવબા લાડુબા જેવા, અરે મીરાબાઈ જેવા અનેક તત્વો આજે પણ મહારાજને માટે ઝૂરી રહ્યા છે. ભક્તિ એટલે શું? ભક્તિ શા માટે મહાન એ પણ સ્વામીએ સમજાવ્યું. ત્રીજા નંબરનું તત્વ છે ભક્તિ કેવી રીતે કરવી. કોઈ પણ વસ્તુને સારી રીતે સમજવા માટે આ ત્રણ પાસા સમજવા જરૂરી છે. હવે આ ભક્તિનિધિ ગ્રંથમાં સ્વામી આપણને હાઉ ટુ ડુ ભક્તિ એ સમજાવે છે. ગઈકાલે સ્વામીએ કેવી સરસ વાત કરી, ભક્તિ કરવી કેવળ ને કેવળ કલ્યાણને માટે કરવી. વચનામૃતમાં મહારાજ એમ કહે છે, આ જીવનો તો એવો સ્વભાવ છે જે ભગવાનની ભક્તિ પણ માન મળે એટલા માટે કરે છે. કેવો અધમ એને કીધો, મને માન મળે, મારું નામ થાય, મારી વાહવાહ થાય, મારી પ્રતિષ્ઠા વધે, પાંચ માણસ મને પૂછે, ધિક્કાર છે. હા, જા જા ભાગના લોકો ભક્તિ આવી રીતે કરે છે. એટલા માટે ભક્તિ સંપૂર્ણ ફળને આપનારી બનતી નથી. અરે સાધુ હોય છતાં પણ ભક્તિમાં દંભ આવી જાય છે. ગુરુજી ઘણી વાર રમૂજમાં વાત કરે છે ને, સ્વામીજી બેઠા બેઠા માળા કરે, ભક્તોએ પૂછ્યું સ્વામી કેટલી માળા કરો? બસ જેવો ભક્તોનો ભીડો, પાંચ ભગત બેઠા હોય તો પાંચ માળા કરીએ, 50 બેઠા હોય તો 50 કરીએ, 500 બેઠા હોય તો 500 કરીએ, અને કોઈ ન બેઠા હોય તો ગોરડું ઓઢીને. આ ભક્તિની રીત નથી. સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું, ભક્તિ કરનારા તમામ જીવોએ આ વાત યાદ રાખવી. શ્રીમદ ભાગવતમાં આ વાત ઘણી મહત્વની, ઘણી જગ્યાએ નિર્દેશ કરી છે. દુનિયાના ગુણ અને દોષ એની ચર્ચા ભક્ત નથી કરતો, માન કે અપમાન એના માટે ભક્તિ નથી કરતો, આબરૂ વધે કે આબરૂ ઘટે. અસુંદર સુંદર સે ખરોવા ગુણેરવરો ગુણીનામ બરોવા દ્વેષે મહી સ્યાત કરુણામ બુધિરવા કૃષ્ણ સ એવાદ્ય ગતિ હે મમાયમ. ગોપીને કોઈએ કહ્યું, અરે ગોપી, કૃષ્ણ કૃષ્ણ શું કરે છે? તારો કનૈયો કાળો છે, કપટી છે, ચોર છે. ગોપીએ કહ્યું, અસુંદર સુંદર સે ખરોવા, એ કાળો છે કે ગોરો છે, સુંદર છે કે અસુંદર છે, એની સાથે અમારે કોઈ નિસ્બત નથી. બસ હવે તો જીવ એમાં જળાઈ ગયો છે. ફરી કહ્યું, અરે એ તો એકદમ ધૂતારો છે, નગુણો છે. ગોપીએ કહ્યું,
ગુણવાન હોય કે ગુણવિહીન હોય, અમારે શું જોવાનું? બસ ફરી કહ્યું, તમે જેને ચાહો છો એ કૃષ્ણ તમારી સામે જોવા તૈયાર નથી, દ્વેષ કરે છે તમને. ગોપી કહે, ભલે દ્વેષ કરે. કૃષ્ણ સેવાદ્ય ગતેર મમાયમ, અમે એ કૃષ્ણને અમારો આત્મા સ્વીકારી લીધો છે. શું એ ભક્તિની પરંપરા હતી? વલ્લભાચાર્યજી મહારાજને તમે વાંચો, ખબર પડે કેવી ભક્તિની રીતો હતી. વિક્રે તુકામા કે લગોપકન્યા મુરારી પાદાર્પિત ચેત વૃત્તિહે દધ્યાદિકમ મોહવસાદવોચત ગોવિંદ દામો દરમાધવે તે. એ ગોપાંગનાઓ દૂધ અને દહીંની મટકી માથે મૂકી અને વેચવા નીકળી હોય અને કૃષ્ણના પ્રેમમાં ડૂબેલી એ ગોપાંગનાઓ બોલે, કોઈને કૃષ્ણ લેવો છે, કોઈને કાનો ખરીદવો છે, દૂધ અને દહીં માથે હોય એને ભૂલી જાય અને મનમાં રહેલા કૃષ્ણ પ્રગટ થાય. વિચારો, ભક્તિનું સ્વરૂપ કંઈક આ દુનિયામાં આપણને ગાંડા, પાગલ અને બાવરા બનાવી દે છે, પણ ભક્તિની રીત એવી છે, કેવળ ભગવાનને રાજી કરવા માટે કરે, એનું નામ ભક્તિ. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, એમે તો સર્વે સંગાથે તોડી રે હો સહેલી રે, હે એક જગના જીવન સાથે જોડી રે હો સહેલી રે. જેણે ભક્તિ કરવી હોય તેણે આવી રીતે કરવી, નિષ્કામ ભક્તિ કરવી, કેવળ ભગવાનને રાજી કરવા ભક્તિ કરવી, પછી એ ભક્તિનો એવો રંગ જામે, એવો રંગ જામે ભગવાનને પણ નાચવા આવવાનું મન થાય. સચવાય નહીં સન્માન તો જિંદગી સા કામની, સચવાય નહીં સન્માન તો જિંદગી સા કામની, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી સા કામની. ભગવાનને નાચવા આવવાનું મન થાય, આ તત્વ એટલે ભક્તિ. ભગવાન મુક્તિ આપે છે, ભક્તિ જલ્દી નથી આપતા, કારણ કે ભક્તિ આપ્યા પછી ભગવાન પોતે પરવશ બની જાય છે, ભક્તને આધીન બની જાય છે. એટલા માટે શાસ્ત્ર કહે છે, મુક્તિ કરતા પણ ભક્તિનો મહિમા અત્યધિક છે. ભગવાનને રોજ પ્રાર્થના કરીએ, પ્રભુ તમારા ચરણોમાં નિર્મળ ભક્તિ અમને આપજો. સ્વામીએ દ્રષ્ટાંત કેવું સરસ આપ્યું હતું કાલે, હે. જેમ નટ ચડે વળી વાંસડે એ જોવા મળે સઘળું ગામ, પણ નટ ન જુવે કોઈને અને જુવે તો બગડે કામ. આવી ભક્તિ કરવી જોઈએ. સુરદાસજી મહારાજ, તુલસીદાસજી મહારાજ, તુકારામજી મહારાજ, એકનાથ પ્રભુ, આલબંદાર ભક્તો, દક્ષિણના ભક્તો જુઓ, ઉત્તરના ભક્તો જુઓ, પૂર્વના ભક્તો જુઓ, પશ્ચિમના ભક્તો જુઓ, ઇતિહાસના પાનાઓ ભક્તિના રંગથી રંગાયેલા પડ્યા છે. એટલા માટે કોઈએ કહ્યું છે ને, પોથી પઢકર જગમુવા પંડિત ભયાન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય. જ્ઞાનની ચર્ચા આપણે કરીએ છીએ, કરવી પણ જોઈએ, હું પણ માનું છું સમજીને જ કરવું જોઈએ, પણ આપણી બુદ્ધિ એટલી બધી ટૂંકી છે, આપણે કેટલું સમજી શકીએ, કેટલું સમજી શકીએ. સ્વલ્પશ્ચ કાલઃ બહુવેદિતવ્યમ, સમય થોડો છે અને જાણવા જેવો અનંત છે. કેવી રીતે? આઇન્સ્ટાઈન થાકીને એમ કહેતો હોય, લિટલ ઇઝ નોન, વાસ્ટ ઇઝ અનનોન, તો આપણે કેટલું જાણી શકશું? માટે બીજા બધા સાધન કરવા જોઈએ, પણ એટલી મહેનત એના માટે કરવી કરવી એના કરતાં ભક્તિ માટે થોડી મહેનત કરીએ, ભગવાનને લાડ લડાવીએ, ભગવાનને પ્રેમથી થાળ જમાડીએ, ભગવાન સુવા જાય ત્યારે ભગવાન પ્રગટ છે માની ભગવાનને પોઢાડીએ, ભગવાનના ચરણ દબાવીએ, સવારે મહારાજને પ્રેમથી જાણે આપણો લાડીલો લાલ
એક માં માટે દીકરો જેમ લાડકવાયો સૂતો એને જગાડે એમ મહારાજને પ્રેમથી જગાડી, મહારાજને સ્નાન કરાવી, સુંદર મજાના વસ્ત્રો પહેરાવી, ટૂંકમાં ભગવાનને પ્રગટ માની અને ભજવા, એનું નામ ભક્તિ. એવી રીતે ભક્તિ કરે એટલે આખી દુનિયાના સાધન માત્રને તુચ્છ થઈ જાય. આ ભક્તિનો મહિમા. અને કદાચ દુનિયા આપણને ડાયા કહે, ગાંડા કહે, મૂર્ખ કહે, અણસમજુ કહે, તો પણ ભગવાન મારો રાજી થાય છે ને. દુનિયા શું કહેશે એમ નહીં, મારા મહારાજ શું કહેશે એમ વિચારીને ભક્તિ કરવા મંડી પડે ને. સ્વામી સરસ લખે છે, અમૃત કરતાં મીઠો આ ગ્રંથ છે. હું તો એમ માનું છું કે આ ગ્રંથ, આવા ગ્રંથો જેને વાંચવા મળ્યા અને જેને સાંભળવા મળ્યા એને ધન્ય છે. આ નિષ્કુળાનંદ સ્વામીનો ગ્રંથ નથી, આ એક એક શબ્દો નિષ્કુળાનંદ સ્વામીના હાથમાં રહીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના પોતાના લખેલા છે. તમે કથા સાંભળો, બીજાને સંભળાવો. દિવસમાં એકવાર સાંભળો, દિવસમાં અનેક વાર સાંભળો. દુનિયાને જે કહેવું હોય તે કહેવા દો. ધ્યેય સે, વોટ ધ્યેય સે, લેટ ધેમ સે. આ દુનિયા શું આપી દેવાની આપણને, આ દુનિયા શું કરી લેવાની આપણને, આ દુનિયામાંથી કોણ લાડવો લઈ ગયો છે. કેવળ ને કેવળ ભગવાનની મૂર્તિમાં જે ડૂબેલા સંતો ને ભક્તો છે ને, એના જીવન તમે વાંચો. મેં તો વાંચ્યા છે, મેં તો એવા જીવન જોયા છે. ગુરુજીની કૃપાથી, ખૂબ નાની ઉંમરથી એવા મહાન સંતો, એવા મહાન ભક્તો આજે કેમ ભૂલું. સંપ્રદાયના ભક્તરાજ ચંદુભાઈ રાઠોડ, કેવી એની ભક્તિ હતી, કેવો એનો પ્રેમ હતો. પ્રેમાનંદ સ્વામીનું એક સ્વલ્પ સ્વરૂપ આપણે જોવું હોય ને, એ ચંદુભાઈનો પ્રેમ, કેટલી એની ખુમારી હતી. આમ ફુવારામાંથી પાણી છૂટે ને એમ એના મોઢામાંથી ભગવાનના પ્રેમની ખુમારી છૂટતી. એ ઠાકોરજીને થાળ ધરાવતા, જેણે દર્શન કર્યા હોય, જેણે જોયું હોય, હું એટલા માટે કહું છું મહારાજ પ્રગટ છે. સવાલ ત્યાં છે કે ભગવાનને જોઈ શકે એવી આપણી આંખો નથી થઈ હજી. આંખે પાઈ સભીને, નજર કિસી કિસીને, હર નજર મે નજારા તુમ્હારા પાયા કિસી કિસીને. આપણી આ ચામડાની આંખો, ચામડાના રૂપ જોઈ જોઈને એવી મૃત્તિકામય બની ગઈ છે, માયિક બની ગઈ છે, કે આપણને અમાયિક એવા મહારાજ દેખાતા નથી. માટે ભગવાનને ખૂબ પ્રેમથી પ્રગટ માનીને જેટલી ભક્તિ કરીશું ને, એટલી આપણી ભક્તિ મજબૂત બનશે. સ્વામી સરસ વાતો કરે છે. સાચી ભક્તિ કરતા કો કેને ભાવ્યો જે, ખરી ભક્તિ માહી સહુએ ખોટું ઠેરાવ્યો જે. કેવળ ભગવાનને રાજી કરવા ભક્તિ કરવી અતિ અઘરી છે. સ્વામી કે આ તો બહુ અઘરી વાત છે, મેં કરી દીધી, પણ સ્વામીને લાગ્યું કે બહુ અઘરી વાત થઈ ગઈ. કારણ કે સ્વામીએ જોયું હતું ભક્તિના, સ્વામી યાત્રિક હતા, ભક્તિના પથિક હતા. ભક્તિના પંથ ઉપર સ્વામીએ નિહાળ્યું કે ચાલનારા મોટા ભાગના ભક્તો માન માટે, નામ માટે, કામ માટે, ક્રોધ માટે, સ્વાર્થ માટે, ઈચ્છાપૂર્તિ માટે જ ભક્તિ કરનારા છે. અણ સમજુ ને એમ સમજ્યા મ્યા આવ્યો જે, વણ અર્થે ભક્તિ શું વેર વસાવ્યો જે. અણસમજુ માણસોએ જોયું કે લે, મંદિરે આવીને પછી ભગવાનને જ રાજી કરવાના હોય તો આવવાનું શું કામ, કંઈક તો આપણને મળવું જોઈએ ને. અંતે તો માણસ કેવો છે, પાછો સ્વાર્થી છે. એટલે સ્વાર્થનો વિચાર કરી બોલો, મંદિરમાં આવતો એને ભક્તિ જોડે જ વેર, કરતો એ ભક્તિ ને પાછો વેર કોની જોડે, ભક્તિ જોડે જ. એટલે કે નિષ્કામ ભક્તિ એને ગમે નહીં. પણ સ્વામી કહે છે આ અણસમજુનો માર્ગ છે.
વેરવ સાવ્યું વણ સમજે, સાચે ભક્તે કરતલ સાથ, શોધી જુઓ સરવાળે સહુને, મળી વળે સઈ મીરાથ. ભગવાન પાસે આવતો હોય, ભક્તિ કરતો હોય, ભક્ત કહેવાતો હોય, તો પણ એવા અણસમજુ ભક્તે શું કર્યું? નિષ્કામ ભક્તિ એને ગમી નહીં. નિષ્કામ ભક્તિ કરનારા ભક્ત સાથે એણે વેર કર્યું એટલે એની વાત એને ગમી નહીં. ક્યાં તો મૂર્ખામી છે. મંદિરે આવવાનું, ભક્તિ કરવાની, ભગવાન પાસે કંઈ માગવાનું નહીં. સ્વામી કહે છે, આવા અણસમજુ માણસોને પૂછો તો ખરા કે તમે આ સકામ ભક્તિ કરી તમને શું મળ્યું, કેટલું મળ્યું, અને નિષ્કામ ભક્તોના જીવન જુઓ. હવે સ્વામી નિષ્કામ ભક્તિ કરનારા ભક્તોના ઉદાહરણ આપે છે. પ્રહલાદ ભક્ત જાણી પ્રભુના, હિરણ્ય કશે પોએ કર્યા હેરાણ, તેહ પાપે કરી તેહના, ગયા પંડ માથે પ્રાણ. વસુદેવ વળે દેવકીને, જાણ્યા જગદીશના જરૂર, તેને કષ્ટ કંસે આપ્યો, મુવો પાપીઓ આપે અસુર. પાંચાલી ભક્ત પર બ્રહ્મના, જાણી દુઃખ દીધો દુશાસન, તાણ્યા અંબર એ પાપમાં, થયું કુળ નિર્મૂળ નિકંદન. નિષ્કામ ભક્તિ કરનારા ભક્તોના ઉદાહરણો સ્વામી આપે છે. પ્રહલાદજી, હિરણ્યકશિપુને ત્યાં જન્મ, અસુરના ઘરે જન્મેલા પ્રહલાદ ભગવાનના મહાન ભક્ત, માતાના ગર્ભમાં હતા ત્યારે નારદજીનો ઉપદેશ શ્રવણ કરેલો, નારદ જેવા સંતના સમાગમે કરીને ભક્તિ ઉદય પામી, અને એ વાત પણ ચોક્કસ છે. ઊંચા કુલ કિસ કામ કા, તુલસીદાસજી મહારાજે લખ્યું છે, કુળ ઊંચું મળે પણ કર્મ જો ઊંચા ન મળે તો એ કુળ ઊંચું શા કામનું. ઊંચા કુળથી કોઈની શોભા નથી, ઊંચા કર્મથી મનુષ્યની શોભા છે. કંઈક એવા ભક્તો થયા, ઉતરતા કુળમાં હતા પણ આજે ઇતિહાસ એમને પૂજે છે, ઇતિહાસ એમને પ્રાતઃસ્મરણી ગણે છે. રાવણ જેવાનું કુળ તો ઉત્તમ હતું પણ આજે કોઈ પોતાના દીકરાનું નામ નહીં, ધંધાનું નામ નહીં, બિઝનેસનું નામ નહીં, એક પણ નામ રાવણના નામથી કોઈ રાખતું નથી. કોઈએ પોતાનું કોર્પોરેશન રાવણના નામથી કર્યું હોય એવું સાંભળ્યું છે તમે? આટલા બધા અમેરિકાના માણસો છે, કોર્પોરેશનના નામ રાખે, બિઝનેસના નામ રાખે, સ્ટોરોના નામ રાખે, દુકાનના નામ રાખે, દીકરાના નામ રાખે, કોઈએ રાવણના નામથી કોઈ નામ કાર્ય કર્યું હોય સાંભળ્યું છે તમે? કુળ ઉત્તમ હતું પણ કર્મ એના સારા નહોતા. બસ હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવા માટે કેટલા પ્રયત્ન કર્યા છતાં પ્રહલાદનો વાળ પણ વાકો ન થયો અને હિરણ્યકશિપુના પ્રાણ ગયા. શા માટે? નિષ્કામ ભક્તિ હતી એની, ભક્તિ સાચી હતી, સોનાના દોરા જેવી હતી. સોનાને તમે કીચડમાં નાખો, સોનાને તમે ધૂળમાં નાખો, સોનાને તમે માટીમાં નાખો, સોનાને તમે પાણીમાં નાખો, ગમે ત્યાં સોનાને નાખો, સોનું એ સોનું જ રહેવાનું, સોનું એની કિંમત એટલી જ રહેવાની. એમ સાચી ભક્તિ છે ને સુવર્ણ જેવી છે. પિતા વસુદેવ અને માતા દેવકી ભગવાનના ભક્ત છે એમ જાણી કંસે એમને પીડા આપવામાં કશું બાકી ન રાખ્યું. કેદખાનામાં નાખ્યા. દીકરાનો જન્મ થાય, હજી દીકરો એક દિવસનો હોય, અને કંસ કેટલો ક્રૂર હશે, કેટલો ક્રૂર હશે. માં દેવકીને વસુદેવની સામે દીકરાને હાથમાં જેમ નાળિયેર લઈ માણસને ફોડી નાખે એમ એ દીકરાને હાથમાં લઈ અને બંનેની સામે દિવાલમાં પછાડીને એના લોચા કરી નાખે. આ કેટલી કરુણતા હશે!
આપણે કલ્પના ન કરી શકીએ એ માતાનું કાળજું કેમ જીવી શક્યું હશે. આવું એક દીકરા સાથે નહીં, સાત સાત દીકરાઓ સાથે થાય, આટલું કષ્ટ માં દેવકીને પડે, પણ તેમ છતાં એની ભક્તિ સાચી હતી. તો સ્વામી એમ કહે છે કે કંસનો એક દિવસ અંત આવી ગયો, પણ માં દેવકીને વસુદેવની ભગવાને રક્ષા કરી. એવા ભક્ત હતા પાંચાલી, દ્રૌપદી ભગવાનના મહાન ભક્ત હતા. ભગવાનનો એને આશરો હતો. એને હેરાન કરવા માટે ભરી સભામાં દુશાસન, એના શરીરના એક એક અંગ ખુલ્લા કરી નાખવા માટે એના શરીરના વસ્ત્ર ખેંચી નાખ્યા, પણ ભગવાન પ્રગટ થયા એની કેવી મોટી લાજ રાખી. અને વસ્ત્રને ખેંચનાર દુષ્ટ દુશાસન એના આખે આખા કુળનો નાશ થયો. સો ભાઈ હતા, સોમાંથી એક ન જીવો. દાદા જુઓ તો ખરા કેવી બધી કથાઓ હે. એ વાલો મારો પ્રેમને વસ થયા રાજી, પ્રેમને વસ થયા રાજે, વાલો મારો પ્રેમને વસ થયા રાજી. ગુજરાતી સાહિત્યમાં એટલા બધા ભજનો લખાયા છે. આ બધા ભક્તોની કુરબાની, આ બધા ભક્તોનું સમર્પણ, કેવી મહારાજે રક્ષા કરી. કૌરવ સો હતા, એની પાસે રાજ્ય હતું, પિતામાં ભીષ્મ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ જેવા મહારથીઓ હતા, સમૃદ્ધિ, રાજ્ય, વૈભવ, વિલાસ બધું જ હતું. છતાં પણ એ કૌરવ કુળનો મહાસમુદ્ર ભગવાન શ્રી કૃષ્ણના પ્રતાપે, પાંચ પાંડવો ભિખારી જેવા હતા, કશું નહોતું એની પાસે, રાજ્ય નહીં, સમૃદ્ધિ નહીં, શસ્ત્રો નહીં, રથી નહીં, અતિરથી નહીં, મહારથી નહીં, કશું નહીં, તરી ગયા અને પેલા કોઈ બચ્યા નહીં. બોલો, પાંચ પાંડવનો વાળ પણ વાકો ન થયો દાદા. આનું નામ શું? ભક્તિનો પ્રતાપ. તમારી ને મારી ભક્તિ જો સાચી હશે ને તો ભગવાન ગમે ત્યાંથી, પાતાળમાંથી પ્રગટ થઈને રક્ષા કરવાના. ભક્તિ કરો પાતાળ મે સુગંધ પહોંચે આકાશ, દાબી ધુબી ના રહે કસ્તુરી કી વાસ. કસ્તુરીને પટારામાં ખૂણામાં છુપાડી દીધી હોય ને તો પણ એની સુગંધ ચારે બાજુ ફેલાય, એમ સાચી ભક્તિનો પ્રતાપ એવો છે. અને ઇતિહાસમાં આ ભૂતકાળની વાત નથી, અત્યારે પણ એવા ભક્તો થયા છે, અત્યારે પણ, કે જે ભક્તોની પળે પળે, એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું, આજ સુધી પણ મારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું, તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંક જવાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છું. શું ભગવાનની આ બધી ભક્તિના પદો છે. મહાત્મ્ય ચિંતામણી ગુરુજીની આજ્ઞા છે, આપણે બધા હરિસ્મૃતિનો પાઠ કરીએ છીએ. બહુ પ્રેમથી પાઠ કરજો, હા, અતિ પ્રેમથી. એવા અદ્ભુત આ ગ્રંથો છે, એવા અદ્ભુત આ ગ્રંથો. આ ગ્રંથો વાંચીને દાદા બ્રહ્મરૂપ થઈ જવાય, આ ગ્રંથો સાંભળીને બ્રહ્મરૂપ થઈ જવાય, આ ગ્રંથો સાંભળીને આપણા મનના બધા પ્રશ્નો એના સમાધાન થઈ જાય, આ ગ્રંથો સાંભળીને આપણા મનની બધી મૂંઝવણો ખલાસ થઈ જાય, એવા ગ્રંથો છે. તમે બધા ભક્તો સવારે કથા સાંભળો છો, સાંભળો, બીજાને પ્રેરણા કરો. બીજા કોઈ તમારી પાસે 5-50-100 માણસો આવતા હશે મૂંઝવણવાળા, દુઃખવાળા, એને પ્રેરણા કરો. બોલવાથી દુઃખ દૂર નથી થવાનું, આ દુનિયામાં દોડધામ કરવાથી દુઃખ ઓછું નથી થવાનું, કેવળ ને કેવળ ભગવાનનો માર્ગ જેણે પસંદ કર્યો છે ને એના દુઃખ, એની મૂંઝવણ, એની ઉપાધિ બધું ટળી જવાનું. આપણા કેટલા લોયાધામ પરિવારના સારા સારા ભક્તો છે, હું તો જાણું છું. હરિભક્તો દિલ ખોલીને વાત કરતા હોય, બસ ગુરુજીની આજ્ઞાથી આપણે સંતો એટલું જ કહીએ છીએ,
આ પિયુડા મહારાજને હંમેશા સાથે રાખો, તમારા ઘરમાં પ્રગટ છે માનો, મોટા પુરુષો પૂજ્યપાદ ગુરુજી આપણા વંદનીય સંતો એ પણ તમારી સાથે છે એમ માનો, દિવ્ય ભાવ એના જેવી કોઈ બીજી વસ્તુ નથી। દ્રૌપદીને દુઃખ આપવા માટે કેટલા પ્રયત્નો કર્યા પણ દુઃખ આપનારા હતા એ બધા ખલાસ થઈ ગયા, દ્રૌપદીને કંઈ થયું નહીં। પાંડવ ભક્ત પરમેશ્વરના તેને દીધો દુર્યોધને દુઃખ, તે પાપે રાજ્ય ગયું વળી થયું મોત રહ્યું નહીં સુખ। સીતાજી ભક્ત શ્રી રામજીના તેને રાવણે પાડ્યા રોળ, સત્યવાદીને સંતાપતા આવ્યો દુઃખ અતોળ। તે હરિજનને હૈયે હોય નહીં જે દુઃખ દે તલને દુઃખ થાય, પણ જેમ કે ઘરના કાષ્ઠને બાળતા અગ્નિ ઓલાય। એમ ભક્તને ભય ઉપજાવતા નિર્ભય ન રહ્યા કોય, આદિ અંતે મધ્ય માનજો હરિભક્ત નિર્ભય હોય। પરમ પદને પામવા હરિભક્તની ભેડ તાણવે, નિષ્કુળાનંદ નિશ્ચય કહે વાત આટલે જરૂર જાણવે। કેવી સરસ સ્વામીએ વાત કરી, પાંડવોને દુઃખ આપતા દુર્યોધનનો નાશ થયો, માતા સીતાને સંતાપતા રાવણનું કુળ આખું ખલાસ થઈ ગયું। જે જે ભગવાનના ભક્ત થયા, આદિમાં જુઓ, અંતે જુઓ અને મધ્યમાં જુઓ, આખો ઇતિહાસ ભરો પડ્યો છે। એ હરિને ભજતા હજુ કોઈ નિલાજ, જતા નથી જાણી રે જેની સુરતા સાંભળ્યાની સાથ, વદે વેદ વાણી રે હરિને ભજતા હજુ કોઈ નિલાજ, જતા નથી જાણી રે। આજ દિવસ સુધી ભગવાનને આશરે આવેલો એક પણ જીવ, એક પણ જીવ બોલો એની લાજ ગઈ નથી। અનંત પ્રકારના દુઃખ એની ઉપર આવે પણ એકે એક દુઃખમાંથી મહારાજ એમની કેવી મોટી રક્ષા કરી છે। કેવા કેવા ભક્તોના ઇતિહાસો છે, તમે શાસ્ત્રો વાંચ્યા નહીં હોય બહુ એટલે તમને ખબર ન પડે, પણ વાંચો ને, આ થિયેટરો ને ટીવી ને મૂવી ને સિનેમા જોઈ જોઈને માણસની મતિ છે ને મૂઢ થઈ જાય છે, એકદમ મિથ્યા વસ્તુ છે, જેમાંથી કોઈ સારી પ્રેરણા કશું જ મળે એવું નથી। આવી જગતની વસ્તુઓ જોઈ માણસની મતિ મૂઢ બની જાય છે, એ મોક્ષના માર્ગે કામ નથી લાગતી। પણ આવા શાસ્ત્રો આપણે રોજ વાંચીએ ને આપણી બુદ્ધિમાં પ્રકાશ થાય, એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ જેવી છે ઓળખાય, ઓળખાય એટલે એમાં પ્રેમ થાય, પ્રેમ થાય એટલે એનો મહિમા વધે, મહિમા વધે એટલે દિવસે ને દિવસે આપણું અંતર બળવાન બનતું જાય। એવા ઇતિહાસના અનંત ભક્તો થયા સ્વામી કહેવા માગે છે। પરમ પદને પામવા હરિભક્તની ભીડ તાણવી, બસ હરિભક્તોના ભીડામાં રહેવું, આવા ભગવાનના ભક્તો હોય એના દાસના દાસ થઈને રહીએ। એ દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ ભલે માની સતેની વળી રાચે સતેના રંગમાં। ભક્તના દાસના પણ દાસ થઈને એમાં દિવ્ય ભાવ રાખીને એની સામે હાથ જોડીને, આ દાસપણું બોલવું સહેલું છે, આવવું અઘરું છે, અતિ અઘરું છે। લોયાધામ પરિવારના એક એક ભક્તોને મારી ટકોર, તમે સારા ભક્ત છો, પાછી દ્રષ્ટિ કરીને વિચારતા રહો, રખે ને, હું દાસપણાના માર્ગમાંથી ચૂકી તો નથી જતો ને, ક્યારેક મારો
અભિમાન આ દાસપણાને દબાવી તો નથી દેતું ને, મારો અહંકાર ભગવાનના ભક્તોનો અપરાધ તો નથી કરી બેસતો ને. તમે તમારા જીવન ઉપર સતત વિચારતા રહો, કરવા જેવું જ આ છે. સિંહ જંગલનો રાજા એટલા માટે બને છે કે રાજા બન્યા પછી પણ એ સતત પાછળ નજર રાખતો હોય, એમાં આપણે પણ આગળ વધવું હોય, આ સત્સંગમાં કિંગ બનવું હોય તો પાછળ નજર કરીએ. મારાથી કંઈ બોલવામાં, મારાથી કંઈ ચાલવામાં, મારાથી કંઈ બેસવામાં સંતોનો ભક્તોનો અપરાધ તો નથી થતો ને. હાથ જોડતા શીખી જઈએ. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ ભલી માં નિસ્તેની વળી રાચીસ તેના રંગમાં. સાચી ભક્તિ એ જ છે એમાં નિર્માની પણ હોય, એમાં માન પોસવાની વાત જ ન હોય, ઓગળવાની વાત હોય. ભક્તિ તો એટલી મધુર વસ્તુ છે, એટલી મીઠી વસ્તુ છે, અમૃત કરતાં પણ મીઠી. મધની તો ત્યાં વાત જ શું કરવી, આવી મધુરતા આટલી મીઠાશ ભક્તિમાં છે. પણ કઈ ભક્તિ, સાચી ભક્તિ કરીએ ત્યારે, હૃદયથી ભક્તિ કરીએ ત્યારે, આત્મામાંથી આર્ત નાદ ઉઠે ને, એ જે નાદ પરમાત્મા માટેનો નાદ હોય ને, અને એ ભગવાન જ્યારે આપણો હાથ ઝાલે, આપણને ભગવાન એકાદ પોતાના સ્વરૂપની દિવ્ય ઝાંખી કરાવે, ત્યારે જે ભક્તિનો અહેસાસ થાય છે એ ભક્તિની વાત છે. હાર પહેરવાવાળી ભક્તિ નહીં, માન મોટાઈ વળે, વખાણ થાય એ ભક્તિ નહીં. તમે બધા ભક્તો ખૂબ સારા ભક્તો છો. ગુરુજીની કેટલી મોટી કૃપા લોયાધામ પરિવાર ઉપર. ગુરુજી વારંવાર એમ કહે છે, મહારાજને થેન્ક યુ કહેવાનું મન થાય છે કે અમને આવા ભક્તોના પીડામાં રાખ્યા. આપણે ગુરુજીને થેન્ક યુ કહીએ કે આપણા બધા જીવનમાં આવી દિવ્યતા એમણે સિંચી છે, ત્યારે હજી પણ આપણે સાવધાન થઈએ, ભક્તિ કરવામાં આપણે ખરા ઉતરીએ. આપણી ભક્તિથી ભગવાન આપણા અંતરમાં, ઘરમાં, પરિવારમાં નાચવા આવે. દીકરાઓમાં, દીકરીઓમાં, પતિમાં, પત્નીમાં, પિતામાં, માતામાં એક સરખું દિવ્ય વાતાવરણ, જાણે કે અક્ષરધામ હોય, અક્ષરધામ હોય. આજે આ લોયાધામ પરિવારમાં નામ નથી લેતો, ઘણા ભક્તોના એવા ઘર છે સવારથી સાંજ સુધી એનું ઘર જાણે અક્ષરધામનું મધ્ય હોય. એના સ્વપ્નમાં મહારાજ આવતા હોય, એના ઘરમાં ક્યારેક થાળ આવીને મહારાજ જમી ગયા હોય, એના મનની કંઈક મૂંઝવણ હોય ને ઠાકોરજીએ દર્શન આપી, વાત કરી હોય, ટકોર કરી હોય, આવા અનુભવ સુધી પહોંચેલા દિવ્ય ભક્તો અને મુક્તો આ લોયાધામ પરિવારના છે. આપણા બધાના જીવન એવા બને, મહારાજ આપણી સાથે રહે. ભગવાન તો સાથે જ છે, ભૂલ આપણી છે ને ભૂલી જઈએ છીએ, પણ આવી ભક્તિ કરીશું તો નહીં ભૂલાય મહારાજ. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, આટલી વાત નક્કી છે, આટલી વાત તમે માનજો, ભક્તિ આવી રીતે કરજો. સાચી ભક્તિ કરે છે ને એને ભગવાન વશ થઈ જાય છે. આવી રીતે ભક્તિનો મહિમા અને ભક્તિ કરવાની સ્વામીએ રીત કહી. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. તમે બધા ભક્તોએ ટેમ્પા, ફ્લોરિડા અને બીજા અન્ય સ્ટેટોમાં રહેલા ભક્તો માટે ખૂબ ભજન પ્રાર્થના કરી છે. મોટાભાગના ભક્તોના સમાચાર મેસેજ આવ્યા છે કે લગભગ બધા ભક્તો સેફ છે, કોઈ પણ ભક્તોને કંઈ પ્રોબ્લેમ નથી. આપણે પ્રાર્થના કરી, કેટલું મોટું હરિકેન આવવાનું હતું, કેટલું મોટું વાવાઝોડું હતું, કેટલી મોટી તારાજી થઈ છે, કેટલું મોટું નુકસાન પણ થયું છે, તેમ છતાં મહારાજે તમામ પોતાના આશ્રિતોની રક્ષા કરી છે. માટે તમે બધા ભક્તોએ કરેલી ભક્તિથી મહારાજે બધા ભક્તોને કુશળ રાખ્યા છે. કોઈને કોઈ પણ પ્રકારની કંઈ હાનિ હોય, નુકસાન હોય એવા સમાચાર હજી સુધી નથી મળ્યા. ચાલો, તમે બધા ભક્તો ભક્તિ કરો છો, મહારાજ રાજી છે. હવે આપણે ધૂન કરીશું. જય સ્વામિનારાયણ.